मन कथीले गाडा ज्ञान कथी गाडा भर मटे नहीं अंतर मिखवाद एम कबीर कहे कर सा कंदो ना कदी नव पामे स्वाद जीवा में वामे कौन पुरुष कौन नार अवधूत अवधूत ऐसो ज्ञान लो विचारी जीवा में कौन पुरुष कौन नारी अवधूत ऐसो ज्ञान लो विचारी अवधूत ऐसो ज्ञान लो विचारी। कबीर साहब ना शब्दों से हे अवधूत हे योगीडा अवधूत एटले हूँ धूत नो अर्थ महापुरुषो के एक माया थाय धूत एटले माया अव एटले नहीं ज्यां मायानु अस्तित्व नथी ज्यां मायानु होवू नथी एवा ज्ञानो काक विचार करी लियो हे जोगीड़ा हे अवधूत विचार एवा ज्ञानो करवो छे ज्यां माया नथी माया रहित जे होवू से ई ज्ञान से तो वामे कौन पुरुष कौन नारी आ जग्याए जेनी साधना जेनी स्थिति होय ने ત્યાં પુરુષ કે નારી એવું કાંઈ હોતું નથી કારણ કે આ પુરુષની અંદર આત્મો તો નારીની અંદર શું આત્મી છે એમાં આત્મો છે એટલે નર કે નારીના એવા ભેદ રહિત જે જ્ઞાન છે ને એ સ્વરૂપ જ્ઞાન છે અને એનો વિચાર કરો ब्रह्मा के घर नाती दोती योगी को घर चली ब्रह्मा के घर नाती दोती योगी के घर चली कलमा पढ़ के कलमा पढ़ के कलमा पढ़ के अरे भाई नरक ली अरे मैं आपो आप अकेली अवधूत ऐसा ज्ञान लो विचारी अजीवा में वामे कौन पुरुष कौन
ગુણ નારી અવધૂત એસો જ્ઞાન લો વિચારી અવધૂત એસો જ્ઞાન લો વિચારી તો જેના જીવનમાં બ્રહ્મની સાધના હોય જેની બ્રહ્મમાં સ્થિતિ હોય અને જે બ્રહ્મ સ્વરૂપ જ હોય ત્યાં મેલી માયા જઈ નથી શકતી માયા તો હોય પરંતુ જ્યાં સ્વસ્થ અને સોખી પવિત્ર બનીને રહે આવા જે વ્યક્તિઓ છે ને આવા જે મહાપુરુષો બ્રહ્મસ્થિત બ્રહ્મ સ્વરૂપ જે બની ગયેલા હોય જે બ્રહ્મમાં જેની સ્થિતિ હોય ત્યાં માયા મેલી માયા ન ત્યાં રહી શકે ત્યાં પવિત્ર થઈને જ માયાને રહેવું પડે માયાનું બળ માયાની મેલી મુરાદ એ આવા અલમસ્ત પુરુષો પાસે ચાલતું નથી કારણ આવા મહાપુરુષ હોય ને એને યોગી કહેવાય એ યોગી હોય છે તો યોગી તો એને જ કહેવાય કે જેને નામનો એટલે પરમાત્મા તત્વનો જેને યોગ થઈ ગયો હોય ત્યાં કદાચ જો માયા જાય ને ત્યાં એને એની શૈલી બનીને રહેવું પડે ત્યાં માયાની કોઈ પણ જાતની માયાજાળ આગળ હાલે નહીં એની હુકુમતે જ્ઞાન ન હાલે કારણ કે એની દશા એવી હોય ઓલમોસ્ટ ફકીર તો ઓલમોસ્ટ ફકીર જે હોય એટલે કોણ કે ખુદાના કલમા પઢનાર કોઈ સંત ફકીર હોય એ જગ્યાએ માયાને તરકડી બનીને રહેવું પડે તો તરકડી એટલે શું આ તરકડી એવું શું હશે એની આપણને પૂરેપૂરી માહિતી નથી પરંતુ તરકડી નામનું કોઈ જનાવર આવતું હશે એ બહુ દોડે એ કોઈથી પકડાય નહીં એટલે કોઈ આવો સંત ફકીર કલમો પઢનાર જે ફકીર છે ને ત્યાં માયા તરકડીની જેમ ભાગી જતી હોય ત્યાં રહી ન શકે અને પછી જો એ રહે તો કેવી રીતે કે આપોઆપ એકલીને રહેવું પડે હા બાકી કોઈના વંશ કોઈ એના વંશમાં ન થાય એકલ સિંગીને વનમાં લૂંટ્યા રહ્યત ક્યાં બિચારી એકલ સિંગીને વનમાં લૂંટ્યા લૂંટા સહસ્ર સંન્યાસી જોગી વિચારી અવધૂત એસો જ્ઞાન લો વિચારી એ જીવામે વામે વામે કોણ પુરુષ કોણ નારી અવધૂત
ऐसो ज्ञान लो विचारी। आपड़ू जो मन से ने एकल सूंगी से अने माया ये लूटी ले। हाँ, मन ने माथे जो कोई अंकुश न हो, मन ने कोई काबू में जेने नथी कर्यु, मन ने जेने जीत्यु नथी एने माया लूटी ले। એટલે માયા જીતી લે, એટલે પોતાનું માયા પોતાનું મનને બનાવી લે, પોતાનું બનાવી લે। અને સહસ્ત્ર સંન્યાસી એટલે આપણા જે સહસ્ત્ર પ્રકારના જે વિચારો છે એને પણ માયા લૂંટી લે છે। અને જોગી જોગંદર એટલે આપણો જે વિવેક અને વૈરાગ છે ને, એ જો અધકસરો હોય ને, પરે પરિપૂર્ણ પૂરેપૂરો સેમ સેમ વિવેક વૈરાગ આપણામાં જો ન વર્તતો હોય ને, અધકસરો વર્તતો હોય ને, તો એને પણ એ માયા લૂંટી જાય છે। તો આમાં રૈયત બિચારી શું કરી શકે, એનું શું હાલે? તો રૈયાત એટલે કોણ? આપણે આશરે જે આપણા રાજ્યમાં જે રહેવાવાળી રૈયત છે ને, કઈ પ્રકારની રહેત આપણી આશરે રહી છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ બુદ્ધિ, આવી જે આપણે આશરે રહેવાવાળી જે બધી રહેત છે ને, એ બિસાડી આમાં શું કરી શકે, માટે એને પણ એ લૂંટી લે છે। નહી પરણેલી નહી કુવારી, પુત્ર સપુત્ર જણનારી, આ નહી પરણેલી ને નહી કુવારી, પુત્ર સપુત જણનારી, કાળી મુંડી કાળી મુંડી કામ એટલે બિન છોડ્યા, કાળી રે મુંડી કાળી રે મુંડી કામ કોઈ બિન છોડ્યા, સદા બાળ કુવારી અવધૂત એસો જ્ઞાન લો વિચારી, અવધૂત એસો જ્ઞાન લો વિચારી। તો માયા કહે છે કે મારું રહેવાનું કેવું છે, હું કઈ સ્થિતિમાં રહું છું, કે હું કોઈને પરણતી નથી, કારણ કે હું કોઈની થાતી જ નથી, એટલે હું કુવારી પણ રહી શકું, અને કુવારી અને નથી એ પણ કુવારી, ને કુવારી એ સૌ, કારણ કે દરેક વ્યક્તિ મારી મારી છે મારી છે એમ જ કહે, એટલે કુવારી નથી, પણ છતાંય કુવારી કોઈની થઈ નહીં। કારણ કે આપણે જમીનના માલિક આપણે હોઈએ, રૂપિયાના માલિક આપણે હોઈએ,
પણ કાયમી નહીં, આ જમીન આપણી કાયમી ન રહે, માયા આપણી કાયમી ન રહે. એટલે માયા એવું કહે છે કે હું પરણેલી નથી અને કુંવારી નથી, અને હું પુત્ર અને સપુત્ર બેને જન્મ આપું છું. એટલે આ જગતમાં, આ સંસારમાં દરેક માયાના સંતાન છે. અને આ જગતમાં જે કાળા માથાળા જેટલા માનવ છે ને, એ કોઈને મેં છોડ્યા નથી. તો કાળી મુંડી એટલે શું? કાળી મુંડી કોણ છે? તો મહાપુરુષો કહે કે જેના શિર ઉપર સદગુરુનું સત્ર નથી ને, એને કાળી મુંડી ગણવામાં આવે છે. અને માયા છે ને, એને છોડતી નથી. સસરો હમારો બાળો ને બોળો સાસુડી બાળ કુવારી આ સસરો મારો બાળો ને બોળો સાસુજી બાળ કુવારી પીયું અમારો એ પારણીએ જુલે અવધૂત એસો જ્ઞાન લો વિચારે કોણ રે પુરુષ કોણ નારી અવધૂત એસો જ્ઞાન લો વિચારી. જો સસરો અમારો બાળકુ બાળોને ભોળો અને સાસુડી બાળ કુંવારી, એટલે તો આપણો આ જે જીવ છે ને, જીવભાવ એ બાળો છે, એટલે કે એ નાનો છે. કારણ કે આપણે 10 વર્ષથી માંડી અને 80 થી 90 વર્ષની ઉંમર કદાચ આપણે ભોગવી લઈએ અને 80-90 વર્ષના થઈ જાય તોય આપણને તો એવું જ લાગે કે હું જે અવિડો ને અવિડો જ છું. ક્યારે એવું લાગે કે હું ઘરડો થઈ ગયો કે મોટો થઈ ગયો? આપણે જ્યારે વિચાર કરીને ત્યારે આપણે આપણા અંદર તો આપણને નાના જ લાગીએ. અને ભોળો એટલે આ જીવને કોઈ જ્યાં લઈ જાય ને, ન્યાય જીવ હાલતો થાય. કારણ કે ભોળો ભોળેપ છે, એનામાં એ ભોળો છે. આ કામ કામના કોઈક જાગે તો કામમાં એ હાલતો થાય, અને લોભમાં હાલતો થાય, મોહમાં હાલતો થાય, મદ આવે એટલે મદમાં હાલતો થાય, ઈર્ષા આવે ઈર્ષામાં હાલતો રહે. જ્યાં દોરીને લઈ જાય ને, ત્યાં હાલતો થઈ જાય. કારણ કે ભોળો છે અને બાળો એટલે નાનો છે. અને સાસુ સદા બાળ કુંવારી એટલે આ અવિદ્યા છે ને, એ જીવની છે.
એ સદાય બાળકુવાળી રહે છે, ને પિયું પારણીયા ઝૂલે, એટલે જે પિયું છે ને એ જે આ માયા છે ને એ પિયુંની છે, પિયું છે એ ઈશ્વર છે, કારણ કે અવિદ્યા છે એ જીવની છે અને માયા છે ને એ ઈશ્વરની છે. તો આ માયા છે ને એ ઈશ્વરને પણ ઝૂલાવે છે, કોઈને ન છોડે. હા, એટલે પિયુંની પારણીએ ઝૂલાવનારી, એટલે ઈશ્વર છે ને એ પારણીયામાં રાખી અને એના પિયુંને પણ એ માયા ઝૂલાવે, ઈશ્વરને એ ઝૂલાવે છે. ब्रह्मा विष्णु शंकर देवा ये तीनों की हुआए, ब्रह्मा विष्णु शंकर देवा तीनों की हुआए, तीनों के घर की अर्धणियानी में, तीनों के घर की अर्धणियानी आ, तीनों को गोद खिलानी अवधूत ऐसो ज्ञान लो विचारी, अरे राम राम कौन रे पुरुष कौन लारी, अवधूत ऐसो ज्ञान लो विचारी. તો બ્રહ્મા વિષ્ણુ અને શંકર એટલે કોણ? તો આપણી અંદર જે ત્રણ ગુણ છે ને, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે. એ ત્રણેય પાસે હું આવું છું અને આ ત્રણેયના ઘરની ધણિયાણી છું, કારણ કે ત્રણેય ગુણોને મેં પ્રગટ કર્યા છે. તો આ માયાથી જ ગુણ પ્રગટે છે. આ ત્રણેયને હું ગોદમાં એટલે કે મારા ખોળામાં લઈને ખવડાવું છું. સત્વગુણ ને જે જોઈએ એ એને આપું, રજોગુણને જે જોઈએ એ હું એને આપું, અને તમોગુણને જે ખોરાક જોઈએ એ હું એને આપું. તે ત્રણેય ગુણને જે જોયો ને એ એને હું આપું છું. એ આ ત્રણેયને હું ગોદમાં લઈને ખવડાવું છું. ન જાઉં સાસરીએ, ન જાઉં પિયરીએ, સ્વામીની સેજ સમાય, ન જાઉં સાસરીએ, ન જાઉં પિયરીએ, સ્વામીની સેજ સમાય, કહત કબીરા કહત કબીરા, સુનો મેરે સાધુ આ સમજ કરે સુખ પાઈ, ઉદરી એસો જ્ઞાન લો વિચારી, અવધૂતની એસો જ્ઞાન લો વિચારી, અજિયામાં અજિયામાં
ગુણ નારી અવધૂત એસો જ્ઞાન લો વિચારી અવધૂત એસો જ્ઞાન લો વિચારી તો માયા કે મારું રહેણાંક મારું હોવું કેવું છે કે ન જાઓ સાસરે કારણ સાસરે તો એને જવું પડે કે જે ધણી ધારે એને મારો કોઈ ધણી જ નથી માટે હું સાસરે જતી નથી અને મારું પિયરે પણ નથી કારણ કે અખંડ અસ્તિત્વમાંથી સ્વાભાવિક ઈચ્છાનું જે પૂરણ છે માટે મારું પિયરે પણ નથી અને હું ઈશ્વરની માયા છું તો એની સેજમાં એટલે કે એની સાથે જ રહું છું તો કબીર સાહેબ કહે છે કે તમારે અખંડ સુખની પ્રાપ્તિ કરવી હોય તો માયાને સમજવી પડશે તો સમજવી પડશે એટલે જાણવી પડશે એ આ માયાને જે જાણી જાય ને એ તરી ગયો કહેવાય અને એમાં જ અખંડ સુખની પ્રાપ્તિ થાય સદગુરુ ભગવાનની જય